નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ છે ધોરણ 3, વિષય કલ્શોર. કલ્શોર એટલે ગુજરાતી ભાષા, બરોબર? એમાં આપણે આજે પાઠ 5, કોરો કાશબો ભીનો ચાંદો, બરોબર, એના વિશે અભ્યાસ કરીશું. તો બાળમિત્રો, કોરો કાશબો અને ભીનો ચાંદો આ પાઠમાં કાવ્ય પાઠ, બરોબર, બીજો એક કાશબાનો પાઠ, પાઠ એટલે કે એક વાર્તા જેવું આવે છે, બરોબર, તેનો અભ્યાસ આપણે કરીશું. તો ચાલો પહેલાં આપણે એક ગીતડું જોઈ લઈએ. દરેક પાઠમાં પાઠની શરૂઆત પહેલાં એ ગીતડું આવે છે. તો બાળમિત્રો, આમાં પણ એક સરસ મજાનું ગીતડું છે, તો આપણે એને ગાવાનો પ્રયત્ન કરીએ. તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો પાસે રાખજો, એટલે ગીત ગાવાની મજા પડે. તો ચાલો બાળમિત્રો. તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય. ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય, ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય. લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય. સસલાભાઈએ છલાંગ મારી, સસલાભાઈએ છલાંગ મારી, કૂદતા કૂદતા હાફી જાય. કાચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય, કાચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય. તો બાળમિત્રો, તમને ગીતમાં જોયું હશે, શું જોયું, કે બધા પ્રાણીઓના નામ લીધા છે, બરોબર. તો ચાલો આપણે આ ગીતની સમજૂતી જોઈએ. તો શું કહે છે ગીતમાં? તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય. ઘોડો એ દોડે એટલે કેવો અવાજ થાય? તબડક તબડક, બરોબર. ઘોડા દોડતા, ઘોડો તો તમે જોયો હશે, એનો અવાજ પણ તમે સાંભળ્યો હશે, તો એનો અવાજ કેવો થાય છે? તબડક તબડક. અને એક અવાજે ભાગે બિલ્લી, બિલાડી આપણા ઘરમાં આવી ગઈ હોય, બરોબર, દૂધ કે કાંઈ પીતી હોય, જરા બૂમ પાડીએ તો એ ભાગી જાય છે. અને શું કહે છે? ભલે વાઘની માસી થાય. વાઘની માસી કેમ કીધી છે? કેમ કે વાઘ જેવી દેખાય છે અને થોડીક નાની છે, વાઘ જેટલી મોટી તો નથી, પણ વાઘ જેવી જ દેખાય છે, એટલે એને વાઘની માસી કહે છે, બરાબર. વાઘ કેમ કહે છે? વાઘ ભલે વાઘની માસી થાય અને એક અવાજ કરે તો એ ભાગી જાય. વાઘ તો કેટલો બહાદુર હોય, બરાબર, પણ આ બિલાડી એની માસી થાય તો પણ એક અવાજે આપણે બૂમ પાડીએ કે તે ભાગી જાય છે, એવું આ પંક્તિમાં આપણને સમજાવે છે. અને ઊંચા ઝાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય. હાથીભાઈ કેવા હોય? જાડા અને ઊંચા, એ ચાલે એટલે એમની સૂંઢ હલતી જાય છે, બરાબર. ને લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ, શિયાળની વાર્તા તો તમે સાંભળી હશે અથવા તો મોબાઈલમાં કે એમાં જોઈ હશે. તો શિયાળ ભાઈ કેવા હોય? લુચ્ચા હોય, સૌને છેતરીને ચાલ્યા જાય છે. કે છે શિયાળ ભાઈ એટલા ચાલાક હોય કે સામેવાળાને તે છેતરી પણ દે છે, એટલે એને લુચ્ચું શિયાળ કહેવામાં આવ્યું છે. સસલાભાઈએ છલાંગ મારી, કૂદતા કૂદતા હાંફી જાય. સસલાભાઈ તો છલાંગો લાંબી લાંબી મારે, પણ એક બે છલાંગ મારે ત્યારે તે હાંફી જાય છે, બરાબર. સસલું ખૂબ જ નાનું પ્રાણી છે, એટલે છલાંગ મારતા મારતા હાંફી જાય છે. એ કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય. કાચબાભાઈની ચાલવાની ગતિ કેવી હોય? ધીમી હોય, એટલે ધીમે 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 ચાલે પણ તે આગળ વધી જાય છે. કાચબા અને સસલાની વાર્તા પણ તમે સાંભળી હશે, એમાં કોણ જીત્યું હતું? તો કાચબાભાઈ, બરાબર. સસલાભાઈ તો ઝડપથી દોડે, પણ આરામ કરવા રહ્યા હતા અને તે હારી ગયા હતા, અને કાચબાભાઈ ધીમે ધીમે ચાલતા હતા, તેમ છતાં તે જીતી ગયા હતા. તો બાળમિત્રો, અહીંયા આગળ આ કાવ્ય સમજૂતી પણ આપણી પૂર્ણ થાય છે. એની નીચે એક વાર્તા છે, એક ફકરો આપેલો છે. તો ચાલો આપણે એ ફકરો
જોઈએ શું કે છે. ફકરાનું નામ શું છે? બે રંગ બન્યું રંગીન. બે રંગ બન્યું રંગીન, આનું શીર્ષક શું છે? બે રંગ. બે રંગ એટલે કે રંગ વગરનું, રંગ વગરનું રંગીન બન્યું. બરાબર, રંગ વગરનું હતું પણ એ રંગીન કેમનું બન્યું અને શું બન્યું તે આપણે આ ફકરામાં જોઈએ. ચાલો. ચોમાસું પૂરું થવા આવેલું, શું કે છે? ચોમાસું પૂરું થવા આવેલું, આરવના ઘરની આસપાસ કેટલા પતંગિયા ઉડાઉડું કરતા હતા. આરવ નામનો છોકરો હતો, એના ઘરની આસપાસ થોડા પતંગિયા ઉડતા હતા. તેમાં એક પતંગિયું સાવ જ રંગ વગરનું હતું. કેવું હતું? સફેદ હતું. બરોબર, આછો રંગ હતો એનો, એમાં કોઈ રંગો ન હતા. જ્યારે બધા જ પતંગિયા કેવા હતા? રંગબેરંગી. ટીપકાવાળા હોય તો એમાં ટીપકા પણ અલગ અલગ રંગના હતા. બરાબર, પણ આમાં એક પતંગિયું એવું હતું કે આખું સફેદ જ હતું. તમે એવા પતંગિયા પણ જોયા હશે રંગ વગરના. બરાબર ને? તો આરવના ઘર પાસે જે પતંગિયા ઉડતા હતા એમાંથી આ એક પતંગિયું રંગ વગરનું હતું. આરવનું ધ્યાન એ તરફ ગયું. ક્યાં ગયું આરવનું ધ્યાન? એ તરફ ગયું. કયા તરફ? કે જે રંગ વગરનું પતંગિયું હતું એની તરફ. તેને નજીકથી જોવા તે તેની પાસે ગયો. બરાબર, નજીકથી જોવા તેની પાસે નજીક ગયો પતંગિયાની. બંનેની દોસ્તી થઈ ગઈ. આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું. શું નામ પાડ્યું આરવે તેના નવા મિત્રનું? તો ચાલો આપણે જોઈએ કે આરવે તેના નવા મિત્રનું નામ શું પાડ્યું. આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ. શું નામ પાડ્યું? બેરંગ. કેમ એવું નામ પાડ્યું એને? કારણ કે તેને કોઈ રંગ હતા નહીં. બરાબર, એટલે એનું નામ પાડ્યું બેરંગ. આરવ કહે, બેરંગ હું તારું ચિત્ર બનાવું. શું કે છે આરવ બેરંગ પતંગિયાને? કે હું તારું ચિત્ર બનાવું. કે છે બેરંગ કહે, ચોક્કસ. આરવ તો બેઠો કાગળ પેન્સિલ અને મીણિયા રંગ લઈને. તેણે તો તદ્દન બેરંગ જેવું જ ચિત્ર દોરી કાઢ્યું. પતંગિયું દોરતા તો સૌને આવડે, અને આ રંગ વગરનું પતંગિયું હતું એટલે આરવે તો ફટાફટ પેન્સિલ ને કાગળ લઈ અને પહેલાં તો એનું ચિત્ર બનાવી નાખ્યું. અને પાસે બીજું શું લઈને આવે તો મીણિયા રંગ. બરાબર, તમે ચોકિયા રંગ કહો છો ને, મીણ જેવા, મીણબત્તી જેવા, મીણ ના હોય એટલે એને મીણિયા રંગ કહે છે. એનું ચિત્ર દોરી કાઢ્યું અને પછી શું કર્યું? બે રંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું અને તે હસ્યું. આરવને મજા પડી. તેણે પૂછ્યું, બે રંગ તારા ચિત્રમાં રંગ પૂરું? તો બેરંગ કહે, હા હા. આરવે તો બે રંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા. પહેલાં તો આરવે જે પતંગિયું હતું એના જેવું સાદું પતંગિયું દોરી કાઢ્યું રંગ વગરનું, અને એ બે રંગ પતંગિયાને પણ પોતાનું ચિત્ર ખૂબ જ ગમ્યું. પછી આરવ તેને શું કહે છે? કે બે રંગ હું તારામાં રંગ પૂરું? કહે છે તો સરસ દેખાશે. એટલે બે રંગે પણ હા પાડી કે હા આરવ તું મારા ચિત્રમાં રંગ પૂરી દે. આરવે તો બે રંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા. આરવ જેમ જેમ રંગ પૂરતો જાય છે તેમ તેમ બે રંગ પર સાચુકલો રંગ ચડતો જાય છે. શું થયું બાળ મિત્રો? કે જેમ આરવ એમાં રંગ પૂરતો જાય છે તેમ તેના પર સાચુકનો રંગ ચડતો ગયો. જેવો રંગ આરવે ચિત્રમાં પૂર્યો હતો તેવો જ રંગ તે પતંગિયા ઉપર એટલે કે બે રંગ ઉપર આવી ગયો. અને બે રંગ તો ખુશ ખુશ થઈ ગયું. કેમ ખુશ ખુશ થઈ ગયું? કારણ કે તે આખું સાદું જ હતું, તેમાં કોઈ રંગ નહોતા, અને આરવે તેને રંગીન બનાવવા માંડ્યું હતું. બરાબર, તે કહે, જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે. શું કહે છે પેલો બે રંગ? કે મને જાંબુડી રંગ ગમે છે, એટલે કે છે મારા પાંખની કિનારી ઉપર જાંબલી રંગ તું પૂરી દેખે છે. બરાબર, અને આ વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે. આરવે તો એના મનગમતા પૂરવા માંડ્યા. પછી બે રંગને પણ મજા આવી કે આ ચિત્રમાં જેવા રંગ થાય છે એવા મારા શરીર ઉપર રંગ આવી જાય છે.
એટલે એને તો મનગમતા રંગ પૂરવાનું એને કહી દીધું અને કીધું કે પાકની કિનારીમાં જાંબુડી રંગ પૂર અને વચ્ચેના ખાનામાં પીળો રંગ ભર દે. થોડી વારમાં તો બે રંગ બની ગયું રંગીન. બરોબર, જેમ આખું ચિત્ર પૂરું થતું જાય છે તેમ પતંગિયા, બે રંગ પતંગિયામાં રંગો આવી ગયા અને તે બે રંગમાંથી રંગીન બની ગયું. તો સરસ મજાની વાર્તા આ બે રંગ પતંગિયાની આપણે જોઈ. બરોબર, ચાલો હવે આપણે આગળ એ બે રંગનું ચિત્ર તમારે બનાવવાનું છે. બરોબર, અહીંયા આપણને જો નીચે કીધું છે કે તમારા મનમાં એક સાવ નવી જાતનું પતંગિયું બનાવો. કેમ નવી જાતનું કીધું છે? પતંગિયાનો આકાર તો બધામાં સરખો જ આવે છે. બરાબર, તો તમે એ કહે છે કોઈ નવી જાતનું પતંગિયું બનાવો અને તેમાં સરસ મજાના રંગ પૂરો. બરાબર, આવી રીતના પતંગિયા તો તમે જોયેલા જ હશે. તો આવા પતંગિયાનો આકાર તો તમે જોઈ લો છે. તો અહીંયા આગળ બીજું એક પતંગિયું સાવ અલગ જાતનું દોરેલું છે. તો તમારે પણ આ રીતનું પતંગિયું તમારા પાઠ્યપુસ્તકમાં જે જગ્યા આપી છે એમાં તમે દોરી શકો છો, અથવા તો આના સિવાયનો બીજો કોઈ પણ આકાર તમે દોરી, અલગ પતંગિયું દોરી અને તેમાં રંગ પૂરવાના છે. બરોબર બાળ મિત્રો, ચાલો આપણે આગળ જોઈએ કે ઈવા 7મા ધોરણમાં ભણે, તેના વર્ગ પહેલા માળે રિસેસમાં તેણે મેદાનમાં રમતા દ્વિજને સીતાફળ પહોંચાડ્યું. પહેલે માળથી નીચે નાખવા છતાં સીતાફળ ફસકાઈ ગયું નહીં. ઈવાએ દ્વિજને સીતાફળ કઈ રીતે પહોંચાડ્યું હશે? બરોબર, તો તમારે આનો જવાબ આપવાનો છે કે ઈવા 7મામાં ભણે છે અને તે કયા માળે છે? તેનો વર્ગ પહેલા માળે છે અને રિસેસમાં તેણે મેદાનમાં રમતા દ્વિજને સીતાફળ પહોંચાડ્યું. તો પહેલા માળેથી એને કેવી રીતના પહોંચાડ્યું હશે કે જેથી કરીને સીતાફળ ફસકાઈ ગયું નહીં? સીતાફળ તો તમે દરેકે ખાધું હશે. કેવું હોય છે? પોચું પોચું ઢીલું ઢીલું હોય છે ને, ઉપરથી ફેંકીએ તો કેવું થાય? આખું ફાટી જાય, એટલે કે ફસકાઈ જાય છે. તો એને કઈ રીતના પહોંચાડ્યું હશે? એટલે તમારી મગજ દોડાઈ આનો જવાબ આપવાનો છે. બરોબર, ચાલો હવે એક બીજી વાર્તા શરૂ થાય છે. અહીંયા આગળ ચાંદો પકડ્યો. બરોબર, આ વાર્તા પણ તમે સાંભળી હશે અથવા તો જોઈ હશે. તો ચાલો આપણે વાર્તા વાંચીએ. એક જંગલ હતું, તેમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. બરોબર, જંગલમાં એક મોટું તળાવ હતું, તો એ તળાવ કાંઠે ઊંચા ઊંચા થોડા ઝાડ પણ હતા અને આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. વાંદરાનો પરિવાર એટલે વાંદરો, વાંદરી ને એના બચ્ચા ને બધા રહેતા હતા. તેના સરદારનું નામ મહાબલી. તો થોડા વાંદરા હતા, એમાં એક સરદાર વાંદરો હતો. સરદાર એટલે કે લીડર અથવા તો નેતા, કે જે આખી ટોળીનું ધ્યાન રાખે કે એવું બધું બીજા બધા વાંદરા કરે. તો એ સરદાર વાંદરાનું નામ શું હતું? તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે સરદાર વાંદરાનું નામ શું હતું, અથવા ખાલી જગ્યા પૂછે કે સરદાર વાંદરાનું નામ ખાલી જગ્યા હતું, તો શું લખવાનું? મહાબલી. બરાબર, સરદાર વાંદરાનું નામ શું હતું? મહાબલી. ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ હૂંપાહૂંપ કરે અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકા મારે. શું કરતા હતા? ટોળામાંના મોટા વાંદરા આખો દિવસ હૂંપાહૂંપ કરે અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે. વાંદરાઓને તો કંઈ કામ હોય નહીં, ખાઈ પીને ઝાડ પર કૂદકા મારવાના, આમથી તેમ ફરવાનું અને હૂંપાહૂંપ કરવાનું, આખો દિવસ તોફાન મસ્તી કરવાની. રમતા રમતા ફરે, મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે,
તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીવે અને ઝાડને છાંય બેસીને વાતો કરે. શું કરતા હતા એ વાંદરા આખો દિવસ? તો કે છે, આખો દિવસ એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર કૂદાકૂદ કરે, હુંપાહુંપ કરે, રમતા રમતા ફરે, મીઠા ફળ ખાય અને આનંદથી પેટ ભરે. અને તરસ્યા થાય ત્યારે કે છે પાસેના તળાવનું પાણી પીવે અને ઝાડને છાંય બેસીને વાર્તા કરે, વાતો કરે. રાત્રે પાછા આરામ કરે અને બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહેતા હતા. બરાબર. વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચાય હતા. શું કહે છે કે વાંદરાના આ ટોળામાં નટખટ એટલે કે તોફાની, તોફાન મસ્તી કરે એને શું કહેવાય? નટખટ. નાના નાના છોકરાઓ હોય, વાંદરાઓ હોય, એ બધા તોફાન કરે એટલે એને નટખટ તોફાની કહેવાય. તો આ બચ્ચા ભારે તોફાની, આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. એમને તો કાંઈ કામ હોય, નોકરી ધંધો જવાનું હોય નહીં, એટલે શું કરે? આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. કોઈ ઝાડની ડાળીએથી ઊંધા માથે લટકે તો કોઈ એકબીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય. વળી એકબીજા સામે કચકચ દાંત કાઢે ને અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ ઝંપે નહીં ને રાત પડે તોય ઊંઘે જ નહીં. બાળમિત્રો, પરીક્ષામાં તમને આ રીતનો પ્રશ્ન પૂછે કે બચ્ચા આખો દિવસ શું કરતા, તો તમારે આ નટખટ બચ્ચા એટલે કે તોફાની બચ્ચા આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. બરાબર. અહીંયાથી તમારે જવાબ લખવાનો. કોઈ ઝાડની ડાળીએથી ઊંધા માથે લટકે તો કોઈ એકબીજાની પૂંછડી ખેંચી ભાગી જાય. એકબીજા સામે કચકચ દાંત કાઢે અને અંધારું થાય તોય બચ્ચા જરા પણ જમતા ન હતા અને રાત પડે તો ઊંઘતા ન હતા. બરાબર. એક વખતની વાત છે, રાત્રિનો સમય હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા, પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી. જે નટખટ બચ્ચા હતા તેમની વાતો ચાલતી હતી. જાણે માખીઓનો ગણગણાટ. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. અરે આશુ, પાણીમાં ચાંદો પડી ગયો. કે છે શું થયું? એક વખતની વાત હતી, રાત્રિનો સમય હતો અને આકાશમાં પૂનમ હતી એટલે ચંદ્ર સરસ મજાનો એટલે કે ચાંદો સરસ મજાનો ખીલેલો હતો, ઉગેલો હતો, થાળી જેવો સરસ મજાનો ચમકતો મોટો દેખાતો હતો. તેમાં પેલા બધા મોટા વાંદરા ઊંઘતા હતા અને આ નાના બચ્ચા વાતો કરતા હતા. એમાંથી કોની નજર પાણીમાં ગઈ? બરાબર. એ વાતો કરતા તો એમનો અવાજ કેવો થતો હતો? જાણે માખીઓ ગણગણાટ કરતી હોય એવો એમનો અવાજ થતો હતો. એવામાં કહેશે જગ્ગુની નજર નીચે ગઈ. અરે આશુ, પાણીમાં ચાંદો. જગ્ગુને થયું નક્કી ચાંદો પડી ગયો છે. શું હતું? સાચેમાં તો આકાશમાં ચાંદો હોય એ પડે ના પડે, પણ આ વાંદરાઓની બુદ્ધિ કેવી હોય તો આપણને ખબર જ છે. બરાબર. એટલે વાંદરાઓને બહુ લાંબી બુદ્ધિ ચાલે નહીં, એટલે જગ્ગુ વાંદરાને થયું કે આ ચાંદો નક્કી તળાવમાં પડી ગયો છે. કે છે એનું પ્રતિબિંબ એટલે કે ચાંદાનો આકાશમાંથી પડછાયો પડતો હતો, પણ આ જગ્ગુ વાંદરાને ખબર ન પડી. જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો, અહીં જુઓ, ચાંદો તળાવમાં પડી ગયો છે. વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. જગ્ગુએ પાછા એને તો ચાંદો નીચે જોયો, તળાવમાં પડી ગયો છે એવું.
એટલે એને તો બીજા બચ્ચાઓને પણ જગાડ્યા અને કહ્યું કે ફટાફટ અહીંયા આવો અને જુઓ કે શી આ ચાંદો તળાવમાં પડી ગયો છે. એટલે વાનરસેના ના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. પ્રતિબિંબ એટલે કે પડછાયું. બરાબર, તમને શબ્દોના અર્થ તથા સમાનાર્થી શબ્દો પૂછે તો પ્રતિબિંબ એટલે શું થાય? પડછાયું એટલે શાંત. તળાવનું પાણી રાત્રે તો કશો અવાજ થતો નહીં, એટલે એકદમ શાંત હતું, હલનચલન થતું ન હતું. અને પેલો પડછાયો ચાંદાનો એમાં જાણે પડી ગયો હોય ચાંદો એવો જ દેખાતો હતો. અરે આ તો ચાંદો જ પડી ગયો છે, ચિમ્પુએ કહ્યું. જે વાનર સેનાના બચ્ચા હતા એમને કહ્યું કે આ તો ચાંદો જ પડી ગયો છે. તો આવું કોણે કીધું કે હા તો ચાંદો પડી ગયો છે એવું કોણે કીધું? તો ચિમ્પુએ કીધું. કોણે કીધું? ચિમ્પુએ. ચિમ્પુ નામનું વાંદરાનું બચ્ચું હતું, એણે કીધું કે હા નક્કી આ તો પડી જ ગયો છે. કે છે ચિમ્પુ કહે, ના ના આ તો ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. પેલા બધા બચ્ચા એવું કીધું, પાછો ચિમ્પુ પાછો એવું કીધું કે ના ના આ તો કે છે ચાંદો નથી, કે સરસ મજાનું ફળ છે અંદર. બરાબર, મોન્ટુ મોન્ટી બોલ્યું, જે હોય તે છે કેવું રૂપાળું. પાછા વાનર સેનાના બધા બચ્ચા વારા ફરતી એકે જવાબ આપતા હતા. પહેલાં તો બધા બચ્ચાએ કીધું કે હા ચાંદો પડી ગયો છે, પાછો ચિમ્પુ એમ કે છે કે ના તો કોઈ ફળ છે. તો મોન્ટી કહેશે જે હોય તે, ચાંદો હોય કે ફળ હોય પણ દેખાય છે ખૂબ જ રૂપાળું, એને પાણીમાંથી બહાર તો કાઢો. ચિમ્પુ કહે, મહાબલી દાદાને જગાડીએ. ચિમ્પુએ શું કીધું કે આપણે કાઢવું નથી, ચાલો આપણે મહાબલી દાદાને જગાડીએ. જે સરદાર વાંદરો હતો એને આ બચ્ચા શું કહેતા હતા? મહાબલી દાદા. પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. એટલામાં મિકી બોલ્યું, મને એક સરસ યુક્તિ સૂજે છે. બરાબર, પાઠમાં વાંદરાના બચ્ચાના નામ આવતા હોય તે તમારે યાદ રાખવાના અને એમાંથી કયા વાંદરો હોશિયાર છે, વાંદરાનું બચ્ચું હોશિયાર છે તે ધ્યાન રાખવાનું. બરાબર, કોણે શું કીધું ને બધું યાદ રાખવાનું. તો આમાંથી મિકી નામનો વાંદરો હતો. બરાબર, વાંદરો એટલે વાંદરાનું બચ્ચું હતું. એણે શું કીધું કે મને તળાવમાં જે ચાંદો પડી ગયો છે એને બહાર કાઢવા માટેની મારી પાસે એક યુક્તિ છે, એક યોજના છે, પ્લાન છે. એમાં આપણે આપણાથી જ કામ થઈ જાય તેવું છે, એટલે આપણે મહાબલી દાદાને જગાડવા નથી. મોટેરાઓને જગાડવાની કોઈ જરૂર નથી. મોટેરાઓ એટલે બધા મોટા વાંદરા, એ બધાને કોઈ જગાડવાની જરૂર નથી. આપણે મારી પાસે એક પ્લાન છે, એક યોજના છે, એનાથી જ આપણે આ ચાંદો કે ફળ જે હોય તે બહાર કાઢી લઈએ. તો બધા બોલી પડ્યા. શું બોલ્યા? જલ્દી બોલ, શું કરીએ? તો જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે. મિકી વાંદરાએ કઈ સલાહ આપી? તો કે છે જગ્ગુ વાંદરો છે એટલે કે વાંદરાનું બચ્ચું છે તે ઝાડની ડાળી પકડશે. બરાબર, એ ઝાડની ડાળી પકડીને લટકશે એટલે કે છેક ઉપરનું સામે પેજ ઉપર તમને આપેલું છે ચિત્ર. બરાબર, એમાં સૌથી ઉપર જગ્ગુ હશે. ચિમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે. ચિમ્પુ એની પૂંછડી પકડશે. મોન્ટી ચિમ્પુની પૂંછડી પકડીને લટકશે. એટલે કેવી રીતે એને બધાએ યોજના બનાવી છે કે જગ્ગુ વાંદરો ઝાડની ડાળી પકડશે, પછી એની પૂંછડી કોણ પકડશે? તો કહેશે ચિમ્પુ. ચિમ્પુ મોન્ટીની પકડશે. એમ આપણે એકબીજાની પૂંછડી પકડી નીચે ઉતરી જઈશું અને તે ચાંદાને બહાર કાઢીશું. જો અહીંયા આગળ ચિત્રમાં તમને દેખાતું હશે, બરાબર, આ જગ્ગુ છે, પછી ચિમ્પુ, મોન્ટી અને છેલ્લે મિકી આવશે. બરાબર,
તો યોજના નક્કી થઈ. આયોજન મુજબ જગ્ગુએ ઝાડની ડાળી, ચિમ્પુએ જગ્ગુની પૂંછડી અને મોન્ટીએ ચિમ્પુની પૂંછડી અને મિક્કીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી. મિક્કી પાણી સુધી પહોંચ્યું. તેણે તો ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો. શું કર્યું મિક્કી વાંદરાએ? એકબીજાની પૂંછડી પકડીને તો પાણી સુધી પહોંચી ગયું અને ચાંદાને પકડવા માટે એને પાણીમાં હાથ નાખ્યો. હવે પાણીમાં હાથ નાખીએ, તમે કોઈ ડોલ કે કશું ભર્યું હોય ટબ, એમાં શાંત પાણી હોય, એકદમ ઠરી ગયેલું પાણી હોય અને એમાં તમે હાથ નાખો એટલે પાણી હલે છે, બરાબર. એવી રીતના તળાવમાં પણ પાણી હાથ નાખવાથી હલી ગયું. અથવા તો શાંત પાણી હોય તળાવનું, નદીનું, તમે કોઈ પથ્થર કે એમાં કંઈક કાંકરો ફેંકો તો એ તમને ગોળ ગોળ વમળ જેવું ફેલાયેલું દેખાશે. એ હાથ નાખ્યો એટલે એ તળાવનું પાણી પણ આમ ગોળ રાઉન્ડ ફરતું હોય એવું ફરવા માંડ્યું. પણ આ શું પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ ડગુમગુ ડોલતો પાણીમાં વિખરાઈ ગયો. હાથ નાખ્યો એટલે પેલું પડછાયો હતો તે આમ તેમ વિખરાઈ ગયો ડોલતો ડોલતો. ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા. પાણી હલ્યું એટલે ચાંદાનું બધું જ પ્રતિબિંબ તૂટી ગયું. કે છે હવે શું કરવું? તેવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ. બધા એનું પૂંછડી બધી એકબીજાની પકડી હતી એટલે જગ્ગુ લાંબો સમય તે ઝાડની ડાળીને પકડી શક્યો નહીં અને એની પકડ છૂટી ગઈ. બધા જ વાંદરા ધબાક દઈને પાણીમાં પડ્યા. તળાવમાં થયેલો ધબાકો સાંભળી મોટા વાંદરા પણ જાગી ગયા, બરાબર. બધા જ વાંદરા પાણીમાં પડ્યા એટલે કેવો આવ્યો અવાજ? ધબાક દઈ. અને એવો અવાજ સાંભળ્યો એટલે મોટા વાંદરા પણ જાગી ગયા. તેઓ ઝટપટ તળાવે પહોંચ્યા. પાણીમાં જેવો અવાજ સાંભળ્યો તેઓ ફટાફટ તળાવના કિનારે પહોંચી ગયા. બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા તેમના નાકે દમ આવી ગયો, બરાબર. પાણીમાંથી બહાર કાઢતા કાઢતા મોટા વાંદરાને નાકે દમ આવી ગયો એટલે ખૂબ જ તેઓ થાકી ગયા. ખૂબ જ મહેનતથી એમને બહાર કાઢ્યા હતા. મહાબલીએ પૂછ્યું, આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડ્યા? જે સરદાર વાંદરો હતો એને પૂછ્યું બધા વાંદરાના બચ્ચાને કે તમે આ અડધી રાતે પાણીમાં કેવી રીતના પડ્યા? કે છે એટલે જગ્ગુએ માંડીને વાત કરી. તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું, બરાબર. તળાવમાંથી બહાર કાઢ્યા બધા બચ્ચાને. પછી સરદાર વાંદરાએ પૂછ્યું કે આમ કેમ ના પડ્યા? એટલે જગ્ગુએ બધી વાત કહી. ત્યાં સુધી પેલું બધું પાણી હલતું હતું એ બધું પાણી શાંત થઈ ગયું અને સ્થિર થઈ ગયું. સ્થિર થઈ ગયું એટલે હલનચલન વગરનું થઈ ગયું. હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો. સ્થિર થઈ ગયું એટલે પેલો ચાંદો તો એ આકાશમાં એની જગ્યાએ જ હતો એટલે એનું પ્રતિબિંબ પાછું તળાવમાં પડવા માંડ્યું, એનો પડછાયો પડવા માંડ્યો એટલે ફરી ચાંદો દેખાવા માંડ્યો. જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ, મિકી એકસાથે પાણીમાં જુઓ, ચાંદો બચાવો તેને, બરાબર. એ બધા જ બચ્ચા એકસાથે બોલી ઉઠ્યા કે જુઓ ચાંદો પાણીમાં પડી ગયો છે, એને બચાવી લો. મહાબલી સાથે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા, બરાબર. કેમ બધા વાંદરા હસી પડ્યા? કે અમારા બચ્ચાને શું છે, બહુ લાંબી બુદ્ધિ ચાલતી નથી, તો હજી સાવ નાનકડા છે, એમનું બહુ મગજ દોડતું નથી. પાણીમાં ચાંદો તો થોડો પાણીમાં પડતો હશે આકાશમાંથી, આ તો એનો પડછાયો છે, ને અમારા બચ્ચા કેટલા ના સમજ છે, બરાબર. કેમને ખબર પડતી નથી પડછાયામાં અને ચાંદામાં. એટલે બધા જ મોટા વાંદરા, વડીલ એટલે મોટા વાંદરા બધા હસવા માંડ્યા. મહાબલી કહે, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે આકાશમાં, જુઓ એ રહ્યો તમારો ચાંદો, બરાબર. એટલે જે સરદાર વાંદરો હતો એને બધા બચ્ચાને સમજાવ્યું કે આ તો ચાંદાનું પ્રતિબિંબ છે, ઉપર આકાશમાં જુઓ, તમારો ચાંદો તો આકાશમાં ને આકાશમાં જ છે, બરાબર. પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ અને મિક્કીને તેમના પ્રતિબિંબ બતાવ્યા, બરાબર. એમને સમજણ માટે બધા એના મોઢા તળાવમાં બતાવ્યા અને એમના જેવા જ બીજા બચ્ચા એમને દેખાય એટલે એમને ખબર પડી કે આ તો પડછાયો કહેવાય, પ્રતિબિંબ કહેવાય, બરાબર. જો અહીંયા આગળ નીચે ચિત્રમાં તમને
દેખાય છે, દેખાય છે ને? હા, બધા જુએ છે તળાવના પાણીમાં, એટલે એમના જેવો એમને પડછાયો દેખાયો, એટલે એમને ખબર પડી ગઈ, અરે આ તો ચાંદો નહીં પણ એનું પ્રતિબિંબ છે. બરોબર બાળમિત્રો, વાર્તામાં મજા આવી ને તમને? તો ચાલો આપણે હવે એના પ્રશ્નોના જવાબ, એટલે કે એની નીચે તમારે પાઠની નીચે વાતચીત આપી છે, એટલે કે પ્રશ્નોના જવાબ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે પ્રશ્નોના જવાબ વિશે ચર્ચા કરીએ. જે પાઠ ચલાવ્યો તો એને આધારે જવાબ તમારે આલવાના છે. આ વાર્તામાં સૌથી વધારે મજા તમને ક્યારે આવી? આપણે ચર્ચા કરવાની છે એટલે તમને જ્યારે મજા આવી હોય વાર્તામાં, એ વખતનો તમારે અહીંયા આગળ જવાબ આપવાનો છે. બરાબર, તમને જ્યારે મજા આવી હોય એ બે લીટી તમારે અહીંયા આગળ લખવાની, ભાઈ આમ કર્યું ત્યારે અમને મજા આવી, અમને હસવું આવ્યું. તો ચાલો આપણે એનો જવાબ જોઈએ. જ્યારે બધા જ નાના વાંદરાઓ પાણીમાં ચાંદાને પકડવા જતા હતા ત્યારે તેઓ પાણીમાં પડી ગયા અને ધબાક જેવો અવાજ આવ્યો ત્યારે અમને સૌથી વધારે મજા આવી. બરાબર, મજા આવી હતી ને એ વખતે કે આ ગાંડા વાંદરા પાણીમાં ચાંદો પકડવા જાય છે અને એકબીજાની પૂંછડી પકડીને તો થોડો ચાંદો પકડાતો હશે, પડી જ જાય ને, એટલે અમને પણ એવી મજા આવી. ધબાક દઈને જેવો અવાજ થાય છે ત્યારે ખડખડાટ હસવાનું આવ્યું. બરાબર, ચાલો એના પછીનો બીજો સવાલ જોઈએ આપણે. વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું? ત્યારે પણ તમને મજા આવી હશે. બરાબર ને, કે વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તાળી પાડીને હસવાની મજા આવી હશે. વાંદરા, ચાલો જવાબ જોઈએ. વાંદરા ચાંદો પકડવા જતા પાણીમાં પડી ગયા ત્યારે તેઓ બધા પલળી ગયા હતા. બરાબર, પાણીમાં પડે એટલે માણસ હોય કે પ્રાણી હોય, ગમે તે હોય, તે પલળી જ જાય છે, એટલે બધા પલળી ગયા અને ગભરાઈ ગયા, તેમજ તેમને ચાંદો ન મળ્યો તે જોવાની અમને મજા પડી. બરાબર, પાણીમાં પડવા છતાંય ચાંદાને પકડી શક્યા નહીં અને મૂરખ બન્યા, એટલે અમને હસવું આવ્યું, અમને ખૂબ જ મજા આવી. બરાબર ને, ચાલો તો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. તમને કયું વાંદરું સૌથી વધારે ગમ્યું? તો કેસે અમને મિકી નામનું વાંદરું સૌથી વધારે ગમ્યું. કેમ વધારે ગમ્યું? તો કેસે એને તળાવમાં પડેલા ચાંદાને પકડવા માટેની યુક્તિ આપી હતી, યોજના આપી હતી. બરાબર, એટલે અમને મિકી વાંદરું સૌથી વધારે ગમ્યું. અને કેવી યોજના આપી હતી પાછી? કે આપણે એક જણ ઝાડની ડાળી પકડે, બીજું એની પૂંછડી પકડે, પછી એના પછીની વાંદરું એનું પૂંછડી પકડે, એટલે આ યુક્તિમાં અમને બહુ મજા આવી, એટલે આ મિકી વાંદરું સૌથી વધારે ગમ્યું. તમને આના સિવાય બીજું કોઈ વાંદરાનું બચ્ચું ગમ્યું હોય તો એનું નામ પણ તમે લખી શકો છો. બરાબર, તો ચાલો આપણે ચોથો પ્રશ્ન જોઈએ. તમે તોફાન કરતા વાંદરાઓ કે કૂતરાઓને જોયા છે? તે શું કરતા હોય છે? તમે રસ્તા ઉપર અથવા તો ક્યાંય ઝાડવા ઉપર વાંદરાઓના ટોળાને તોફાન મસ્તી કરતા જોયા છે? તો કેસે હા, વાંદરાઓને તો ઓછા જોયા છે પણ કૂતરાઓ ત્રણ ચાર ભેગા થાય તો ઘણી વખત મસ્તી કરતા હોય છે, કરે છે ને? હા, તો કેવી મસ્તી કરે છે? તો કેસે હા, મેં તોફાન મસ્તી કરતા જોયા છે. ને તેઓ બધા આમ તેમ દોડાદોડી પણ કરતા હોય છે. રાત પડે ત્યારે તમે ક્યારેક બહાર નીકળજો, કૂતરાઓ મસ્તી વધારે કરતા હોય છે. એવામાં શિયાળામાં તો વધારે તોફાન મસ્તી કરતા હોય છે. કોઈનું ચંપલ લઈ આવે અથવા તો કોઈનું પગલું છણ્યું લઈ આવે, એમ કરીને બધું બેઠા બેઠા તોડે અને મસ્તી કરે, અથવા તો ખેંચા ખેંચી કરતા હોય. એ કૂતરાઓને આ બધી મસ્તી કરવી ખૂબ જ ગમતી હોય છે. અથવા તો કેસે એકબીજાની પૂંછડી સાથે રમત કરતા પણ જોયા છે, અથવા તો કૂતરાઓ એકબીજાની સામસામે ખાલી ખાલી બચકા ભરતા પણ જોયા હશે તમે. તો કેસે કેટલાક વાંદરાઓ તો ઝાડની ડાળી પકડીને પણ લટકતા હોય છે. જેવી રીતે કૂતરાઓ તોફાન કરતા હોય છે એવી રીતના વાંદરાઓ પણ કંઈ કામ હોય ને એટલે આખો દિવસ તોફાન મસ્તી કરે, તો એ લોકો તો મોટે ભાગે ઝાડ ઉપર જ વધારે કૂદકા મારતા હોય છે. તો કેસે ઝાડ ઉપર ડાળી પકડીને લટકતા હોય અથવા તો હિંચકા ખાતા હોય અથવા તો પૂંછડી પણ એકબીજાની ખેંચતા હોય છે. બરાબર ને, હા ચાલો. તો હવે એના પછીનો પાંચમો સવાલ છે,
તો બાળ મિત્રો આ સવાલ તમને લગતો છે, એટલે આનો જવાબ તમે તમારી રીતે પણ લખી શકો છો. તો ચાલો આપણે જોઈએ એ સવાલ કયો છે તમને લગતો. તો કે છે, તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો? તોફાન કરો છો ને બાળ મિત્રો? કરતા જ હશો, કોઈ બાકી નહીં હોય. દરેક બાળક તોફાન તો થોડું ઘણું કરતું જ હોય છે. તો કે છે, તમે કેવા તોફાન કરો છો ઘરે? તો સૌના તોફાન અલગ અલગ હોય છે. ઘણા તોફાન કરીને સંતાઈ પણ જતા હોય છે, અથવા તો ચૂપચાપ બેસી પણ જતા હોય છે. જ્યારે ઘણા બાળકો તોફાન કરતાં કરતાં પકડાઈ જાય તો મમ્મી સજા પણ કરતી હોય છે. તો આનો જવાબ તમારે તમારી રીતે લખવાનો છે, અને ના ખબર પડે તો મેં અહીંયા આગળ લખ્યો છે. જુઓ, આપણે જોઈએ. અમે ઘરમાં ક્યારેક ક્યારેક ખૂબ તોફાન કરીએ છીએ. ઘણી વખત સોફા કે સેટીમાં કૂદકા મારીએ છીએ, દડો ઘરમાં રમીએ છીએ, ઓશિકાથી પણ ક્યારેક મસ્તી કરીએ છીએ. આના સિવાયના બીજા કોઈ તોફાન હોય તો પણ તમે લખી શકો છો, બરાબર? તો બાળમિત્રો, આપણે આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારે હોમવર્કમાં ગુજરાતીમાં, એટલે કે ગુજરાતીની નોટમાં 1-4 પાઠના પ્રશ્નોના જવાબ જે આપેલા હોય તે પૂરા કરેલા હશે. ના કર્યા હોય તો કરી લેજો. નવા પેજ ઉપરથી પાઠ 5 હેડિંગ મારી કોરો કાચબો ભીનો ચાંદો, બરાબર, અને એની નીચેથી સ્વાધ્યાય સમજૂતી કરી એમાં પ્રશ્ન 1 વાતચીત, અને આ જે તમને બતાવ્યા છે 1-5 પ્રશ્ન, બરાબર, એ તમારી નોટબુકમાં સુંદર અક્ષરે 5 પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર? તો બાળમિત્રો, આટલા 1-5 સવાલના જવાબ નોટબુકમાં લખી લેજો. એના પછીનો અભ્યાસ આપણે ભાગ 2માં ફરીથી જોઈશું, બરાબર? ચાલો, ત્યાં સુધી આવજો.